તમારું સ્વાગત કરું છું આજનો આપણો વિષય છે ધોરણ દસનું સંભાવનાની અંદર વિડીયો નંબર થ્રી યાદ રાખો તો જોઈએ અંદર બાવન પત્તાની થોકડીમાંથી મિત્રો હું સમજાવવાની કોશિશ કરું છું કે કેવી રીતે પત્તા હોય છે તો અહીંયા ચોકટનું પત્તું હોય કેવું હોય મિત્રો આવું જે છે એને આપણે ઇંગ્લિશમાં ડાયમંડ પણ કહેવાય છે આપણે ચોકટનું કહેવાય અને આ ફલ્લીનું કહેવાય અને અહીંયા કાળીનું પત્તું હોય અને અહીંયા લાલનું હોય જે કાળીનો પત્તાનો સિમ્બોલ છે તે ઊંધું દિલ હોય છે અને જ્યારે લાલના પત્તાનો સિમ્બોલ છે એ સીધું દિલ હોય છે ચોકટનું જે પત્તું છે એની અંદર એકથી લગાવીને દસ સુધી તો કેવા હોય છે અંક હોય છે એવી રીતે આ જે ફલ્લીનું પત્તું છે એમાં પણ એકથી લગાવીને શું હોય છે દસ લગી અંક હોય છે એકથી લગાવીને દસ અંક આમાં પણ હોય છે અને અહીંયા પણ એકથી લગાવીને દસ અંક હોય છે એટલે જો અંકવાળા આપણને નંબર કયા હોય મિત્રો શું અંકવાળા નંબર કયા હોય તો આપણા ટોટલ દસ ને દસ વીસ ને દસ ત્રીસ ને દસ ચાલીસ થશે ખાલી અંકવાળા કેવી રીતે અહીંયા ગાડી એક જોકર હોય છે એટલે કે ગુલામજીને કહેવામાં આવે છે એવી જ રીતે અહીંયા પણ હોય છે ગુલામ અહીંયા પણ ગુલામ હોય છે અહીંયા પણ ગુલામ હોય છે એટલે એક બે ત્રણ અને ચાર ગુલામ હોય છે ત્યારબાદ એક રાણી હોય છે એવી રીતે અહીંયા પણ એક રાણી હોય છે એવી રીતે અહીંયા પણ એક રાણી હશે અને એક રાણી અહીંયા પણ હશે એટલે ચાર આ રીતે રાણી હોય છે ત્યારબાદ કે એટલે કે કિંગ એટલે કે રાજા પણ આ રીતે ચાર હોય છે એટલે કે ચાર રાજા હોય છે એટલે ચાલીસ ને ચાર અહીંયા ચુમ્માલીસ ને ટોટલ બાર ચિત્રોવાળા પત્તા થાય એટલે ટોટલ ચિત્રવાળા પત્તા કહે મિત્રો તો બાર થશે કેટલા થશે બાર અને ટોટલ પત્તા કહે તો બાવન થશે જે આપણા થઈ ચુક્યા છે ત્યાર રીતે મિત્રો એ રીતે કહીએ કે ચોકટના કુલ પત્તા કેટલા તો ચોકટના ખાલી તેર પત્તા થયા એવી રીતે ફલ્લીના કુલ પત્તા પૂછવામાં આવે તો તેર થયા કહેવાય દસ અંક અને ગુલામ રાણી અને બાદશાહ એ રીતે કાળીના પત્તાની વાત કરીએ તો પણ એ પણ કેટલા થશે તેર થશે એવી રીતે લાલના પત્તાની પણ વાત કરવામાં આવે તો એ પણ કુલ કેટલા થશે તેર થશે તો એ રીતના તેરે તેરનો આ રીતના સરવાળા કરીએ તો તેર ચોક બાવન એ પણ કેટલા થાય છે બાવન થાય છે તો મિત્રો આખી કેટની અંદર એટલે કે આખા જે પત્તા છે બાવન એની અંદર માત્ર ને માત્ર બે રંગનો જ ઉપયોગ કરવામાં આવે છે એક લાલ રંગનો ઉપયોગ અને એક કાળા રંગનો ઉપયોગ જો તમને ક્વેશ્ચન એવું કરવામાં આવે કે કાળા રંગનો એકો હોય કાળા રંગનો એકો વાત કરવાનો હોય તો બે થાય મિત્રો એક ફલ્લીમાં પણ કલર કાળો જ હોય છે અને કાળીમાં પણ કલર કાળો જ હોય છે હું તમને પત્તા બતાવી દઉં છું મિત્રો તમે જોઈ શકો છો કે ફલ્લીનો પણ કલર કેવો હોય છે ફૂલવાળાનો પણ કાઢો અને કાળીના પત્તાનો બી કાઢો એવી રીતે લાલના પત્તાનો બી લાલ કલર હોય છે અને ચોકટના પત્તાનો પણ કલર કેવો હોય છે લાલ એટલે આખી કેટની અંદર ટોટલે ટોટલ બાવન પત્તાનો કલર ખાલી બે જ વપરાય છે ખાલી કાળા રંગની વાત કીધું હોય તો બે આવે હું અહીંયા લખું છું મિત્રો એક આપણે સોલ્વ કરી મિત્રો પછી લખીએ છીએ કે ટોટલ સંભાળના સરવાળો પી એ અને પીઈ ડેસ બરાબર એક થાય અને જો પીઈ શોધવાનું કહ્યું હોય ખાલી તો વન માઇનસ પીઈ ડેસ થઈ જાય એટલે કે આ જે છે પીઈ એ પહેલી બાજુ ગયા એટલે માઇનસ થઈ ગયા એવી જ રીતે જો પીઈ ડેસ શોધવાનું કહ્યું હોય તો વન માઇનસ પી થઈ જાય અહીં ગાડી અક્ષર મિત્રો બોન્ડી એક્ઝામમાં ચેન્જ થઈને આવે છે ક્યારેક તમને એફ લખેલો આવી જાય પી પણ લખેલો આવી જાય એ પણ લખેલો આવે ગમે આવી શકે છે આપણે કોઈ અક્ષર યાદ રાખવાનું નથી આપણે ખાલી પદ્ધતિ યાદ રાખવાની છે કે કેવી રીતે બહુ કોઈ પણ બે અક્ષરનો સરવાળો એક થાય છે પીઈ પીઈ ડેસ હવે આગળ એ લખી કાઢું તો એ એ ડેસ બી લખું તો બી બી ડેસ એ રીતે હું આગળ સમજી શકું છું તો આ રીતે બોર્ડમાં થોડો ચેન્જ કરીને પૂછી શકે છે મિત્રો કાળા રંગની વાત થાય તો બે આવે અને ખાલી એવું કીધું હોય કાળી નો તો એક આવે એટલે કાળીનો એક કીધો હોય તો એક કાળીની રાણી તો એક કાળીનો ગુલામ તો એક પરંતુ એવું કીધું કાળા રંગનો ગુલામ તો બે એટલે જો કાળે કાળા રંગની વાત થઈ હોય ખાલી રંગની વાત તો બે અને કાળીનું એવું કીધું હોય કાળી નો લાલ નો આવું વાત આવે નો ની નું ના તો એક જ આવે છે એટલું યાદ રાખજો